अस्सलाम वालेकुम। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनो स्वागत छे। धोरण बे विषय प्रोजेक्ट जेमा आज आपणे धोरण बे मा प्रोजेक्ट बुक मा आज आपणे नवो पाठ भणीशुं अने आ आपणी प्रोजेक्ट बुक छे। जुओ ध्यानथी, बराबर छे? आ आपणी प्रोजेक्ट बुक छे जेमा आपणे आजे नवो पाठ भणीशुं। पाठनुं नाम छे पाठ त्रण, आसपासना स्थळो। शब्दो वाँचो अने लखो, अने पछी शुं करवानुं छे, आपणे जे रीते चित्रो चोंटाडी दीधा आપણે चित्रो चोंटाडवाना छे। तो पहला आपणे शब्दोने वाँचीशुं अने पछी लखीशुं। तो चालो शुरू करिए। आ शुं लख्युं छे? दवाखानुं। पछी मंदिर। पछी शुं लख्युं छे? आ बगीचो। पछी बस स्टेन्ड, पोस्ट ऑफिस, शाळा, बैंक, खेतर, रेलवे स्टेशन, बजार, मस्जिद अने तळाव। बराबर छे? आटला शब्दों आपणे वाँच्या। हवे जे शब्दों आपणे वाँच्या ते आपणे अहींया जोई जोईने नीचे लखवाना छे। बराबर छे? तो पहेला अहींया शुं लख्युं छे? दवाखानुं। तो आपणे अहींया ऊपरथी जोईने ज लखवानुं छे। दवाखानुं। बराबर छे? आ रीते ઉપરથી જોઈને લખ્યું, એ રીતે આપણે અહીંયા લખવાનું છે। જોઈને ઉપરથી મંદિર। બરોબર છે? પછી શું કયો શબ્દ છે? બગીચો। આ રીતે પછી શું લખ્યું છે? બસ સ્ટેન્ડ। પછી શું લખ્યું છે? પોસ્ટ ઓફિસ। પછી શું લખ્યું છે? શાળા। પછી શું લખ્યું છે? બેંક। પછીનો શબ્દ કયો છે? ખેતર। પછીનો શબ્દ કયો છે? રેલવે સ્ટેશન। પછીનો શબ્દ કયો છે? બજાર। પછીનો શબ્દ કયો છે? મસ્જિદ। પછીનો શબ્દ કયો છે? તળાવ। આ રીતે આપણે અહીંયા લખ્યું। બરોબર? આ બધા શબ્દો વાંચ્યા અને આપણે અહીંયા બધા શબ્દો લખી લીધા। હવે આપણે શું કરવાનું છે? ચિત્રોને ચોંટાડવાના છે। તો પહેલું ચિત્ર સાનું ચોંટાડવાનું છે? આપણે દવાખાનાનું। બરોબર? અહીંયા શું લખીએ છે? જો દવાખાનું। બરોબર? તો દવાખાનાનું ચિત્ર આપણે અહીંયા ચોંટાડવાનું છે। તો એના માટે આપણે ક્યાંથી જોવાનું છે? આપણે બતાવો સ્ટીકર, ક્યાંથી ચોંટાડીશું ચિત્ર? એના માટે આ એક, બે, પછી પાનું ફેરવવાનું છે ત્રણ, પછી ચાર અને પછી પાંચમું પાનું ફેરવશો આ રીતે, તો અહીંયા પાછળ તમને ચિત્રો જોવા મળશે। આપણા પાઠનું નામ ઉપર જોવા મળશે। આપણા પાઠનું નામ શું છે? પાઠ ત્રણ, આસપાસના સ્થળો, જે આપણને દેખાઈ ગયું, જે આપણે ચિત્રો ચોંટાડવાના ક્યાં છે, પાના નંબર 20 ઉપર, જે આપણો અહીંયા પાના નંબર 20 હું તમને બતાવું છું, જોઈ લો, દેખાયો પાના નંબર 20 આ રહ્યું। તો હવે પહેલું ચિત્ર સાનું ચોંટાડવાનું છે? આપણે દવાખાનાનું। તો આપણે દવાખાનાનું ચિત્ર અહીંયા શોધવાનું છે, ક્યાં છે બતાવતો, દેખાયું આ રહ્યું। બરોબર છે? આ દવાખાનાનું ચિત્ર છે જે આપણે અહીંયાથી કાઢવાનું છે અને આગળ ચોંટાડવાનું છે। તો આપણે અહીંયા દવાખાનાનું ચિત્ર અહીંયાથી કાઢીશું આ રીતે, અને આ ચિત્રને આપણે જ્યાં દવાખાનું લખ્યું છે ત્યાં આપણે એને ચોંટાડી દઈશું। બરાબર છે?
આ રીતે બરોબર. પછી સાનું ચિત્ર ચોંટાડવાનું છે મંદિરનું, બરોબર. તો હવે આપણે અહીંયા મંદિરનું ચિત્ર જોવાનું, ક્યાં છે મંદિરનું ચિત્ર, દેખાયું આ રહ્યું. હવે આપણે અહીંયાથી મંદિરનું ચિત્ર આપણે અહીંયાથી કાઢીશું અને મંદિરના ચિત્રને આપણે અહીંયા આગળ ચોંટાડીશું. તો આપણે અહીંયાથી આ મંદિરના ચિત્રને આ રીતે અહીંયાથી કાઢીશું અને જ્યાં મંદિર લખ્યું છે ત્યાં આપણે મંદિરના ચિત્રને આ રીતે ચોંટાડી દઈશું. પછી સાનું ચિત્ર ચોંટાડવાનું છે બગીચાનું, બરાબર છે. તો અહીંયાથી આપણે બગીચો ક્યાં દેખાય છે તમને, દેખાયો બાળકો? આ રહ્યો, આ રહ્યો બગીચો. તો અહીંયા આપણે બગીચાનું ચિત્ર અહીંયાથી કાઢવાનું છે અને આગળ ચોંટાડવાનું છે. તો બગીચાનું ચિત્ર હું અહીંયાથી કાઢી રહ્યો છું અને એને જ્યાં બગીચો લખ્યો છે ત્યાં આ ચિત્રને હું અહીંયા ચોંટાડી દઈશ આ રીતે, બરાબર છે. આ રીતે જો અહીંયા મેં દવાખાનાનું ચિત્ર ચોંટાડ્યું, મંદિરનું, બગીચાનું ચિત્ર ચોંટાડ્યું, એવી રીતના અહીંયા આપણે બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, શાળા, બેંક, ખેતર, રેલવે સ્ટેશન, બજાર, મસ્જિદ અને તળાવના ચિત્ર પણ આપણે અહીંયા એક પછી એક અહીંયા આ રીતે ચોંટાડવાના રહેશે. જો અહીંયા મેં આ રીતે જ બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, શાળા, બેંક, ખેતર, રેલવે સ્ટેશન, બજાર, મસ્જિદ અને તળાવના ચિત્ર પણ મેં અહીંયા આ રીતે જ ચોંટાડી દીધા, બરાબર છે. હવે જો બીજું શું લખ્યું છે અહીંયા, બચતના પૈસા સાચવવા માટે મૂકવા હોય તો ક્યાં જવું પડે? આપણે જે કમાઈએ છીએ, બરાબર છે, એમાંથી આપણી જે બચત થાય છે, બરાબર, તમારા માતા પિતા જે કમાતા હશે, તમારા પિતા જે કમાય છે, એમાંથી જે તમને એમના જે પૈસા એ બચાવે છે ક્યાં જમા કરે છે, ક્યાં સાચવવા માટે મૂકે છે, આ બધામાંથી બેંકમાં, બરાબર ને. તો આપણે અહીંયા શું લખવાનું છે, ક્યાં જવું પડે? તો અહીંયા આપણે લખી દેવાનું બેંકમાં, બચતના પૈસા સાચવવા માટે મૂકવા હોય તો ક્યાં જવું પડે? બેંકમાં, બરાબર છે. આ રીતે તમારે અહીંયા રીતે લખવાનું છે, પેન્સિલથી જ લખવાનું છે દરેક વસ્તુને. આ રીતે તમારે ચિત્રો ચોંટાડવાના છે, બરાબર. તો જે રીતના મેં તમને બતાવી એ રીતના તમારે પૂરો કાર્ય કરવાનું છે. તો અહીંયા આજે આપણો ત્રીજો પાઠ આસપાસના સ્થળો અહીંયા પૂરો થાય છે, બરાબર છે. મને આશા છે કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે. આગળના વિડીયોમાં આપણે નવા પાઠ વિશે સમજ મેળવીશું. અલ્લાહ હાફિઝ.